नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में आपनो स्वागत छे। आज आपणे संस्कृत में पद्य नंबर एक समवदध्वम एनो आपणे अभ्यास करशुं। समवदध्वम एटले साथे बोलो। सौथी पहेला आपणे एनी प्रस्तावनाने जोईए। वेदो भारतीय ज्ञान अने धर्म परंपराना आदि स्त्रोत छे। ऋग्वेद, यजुर्वेद, सामवेद अने अथर्ववेद नामथी जाणीता आ चार वेद पद्यात्मक छे। वेदना पद्योने मंत्र तरीके ओळखवामां आवे छे। आवा मंत्रोमां अनेक प्रकारनी स्तुतिओ आवेली छे। आवी स्तुतिओ द्वारा उद्देश पण आपवामां आव्यो छे। वेदनी विचारधाराने आगळ धपावा माटे वेदनी आ प्रकारनी प्रार्थनाओमांथी प्रेरणा लईने जुदा जुदा विद्वान भक्त कवियों पण अनेक स्तुतियों प्रार्थनाओं जुदा जुदा लौकिक छंदों में रची छे। आवी प्रार्थनाओं पण पद्यमां होय छे अने तेने श्लोक तरीके ओळखवामां आवे छे। आ रचनाओमां पण वेदोनी जेम वैश्विक ख्याल राखवामां आव्यो छे। एटलुं ज नहीं, मनुष्यथी पण आगळ वधीने प्राणी मात्रना कल्याणनी कामना व्यक्त करवामां आवी छे। આવી જ સુપ્રસિદ્ધ બે પ્રાર્થનાઓ પણ અહીં પ્રસ્તુત છે। પ્રત્યેક કાર્યનો પ્રારંભ કરતા પહેલા મંગલાચરણ કરવાની આપણી પરંપરા છે। આ પરંપરાને અનુસરીને આ મંત્રો તેમજ શ્લોકો દ્વારા સંસ્કૃતના અભ્યાસનું મંગલાચરણ કરીશું। પ્રસ્તુત પાઠમાં પસંદ કરાયેલા ઋગ્વેદના મંત્રમાં સામાજિક વ્યવહાર અંગેનો ઉપદેશ છે। યજુર્વેદમાંથી પસંદ કરાયેલા બીજા મંત્રમાં દુર્ગુણોને દૂર કરવા માટેની પ્રાર્થના છે। જ્યારે ત્રીજા અથર્વવેદના મંત્રમાં પારિવારિક જીવનનો આદર્શ બની રહે તેવો એક ઉપદેશ આપવામાં આવ્યો છે। છેલ્લા બે શ્લોકમાં સમગ્ર સમાજ તથા દેશનું હિત અને કલ્યાણ થાય એવી શુભકામના પ્રગટ થયેલી છે। આ રીતના આપણને પ્રસ્તુત પાઠમાં શું કીધું તો કે ભાઈ, વેદો એ ભારતીય જ્ઞાન અને ધર્મ પરંપરાના આદિ સ્ત્રોત છે। બરાબર, એટલે કે જે પણ આપણી પાસે છે, જે આપણી સંસ્કૃતિમાં રહેલું છે, એ તમામ માધ્યમ, એ તમામ વાંગ્મય આપણી સંસ્કૃતિનું વેદોમાંથી ગ્રહણ કરેલું છે અને એટલા માટે વેદો શ્રેષ્ઠ છે, હતા અને રહે છે। આપણે માન્ય કરી કે ન કરીએ એ પછીની વાત, હંમેશા માટે શ્રેષ્ઠ રહેવાના, કારણ કે વેદોના માધ્યમ થકી જ આપણે કઈ રીતે જીવવું એ આપણને સમજૂતી મળે। વેદોની વિસ્તૃત ચર્ચા ન કરવા બેસતા વેદ આપણા માટે સર્વશ્રેષ્ઠ છે એ આપણે માન્ય કરીને ચાલવું જોઈએ। વેદોમાં મુખ્યત્વે આપણને મંત્ર જોવા મળે, શ્લોક વેદોમાં બહુ ઓછા પ્રમાણમાં ન જોઈએ, મંત્ર જોઈએ। એ મંત્રમાં અલગ અલગ દેવોની સ્તુતિ હોય, કઈ રીતના જીવન જીવવાની કલ્પના હોય, એવી અગણિત આપણી બાબતો એમાં સમાયેલી હોય છે। એમાંના અમુક મંત્ર આપણી સામે અહીં પસંદ કરીને આપણા પહેલાં સમવદધ્વમ પદ્યમાં રાખવામાં આવેલા છે। એ ક્યાં છે એને આપણે અત્યારે સમજીએ। પહેલું, સંગચ્છધ્વમ સમવદધ્વમ સંગો બનાસિ જાતા દેવાભાગે યથા પૂર્વે સંજાનાના ઉપાસતે। આ જે મંત્ર છે એ આપણા ઋગ્વેદમાંથી લેવામાં આવ્યો છે અને એ મંત્ર સામાજિક વ્યવહાર અંગેનો આપણને ઉપદેશ આપે છે કે સામાજિક વ્યવહારિક જીવનમાં આપણે કઈ રીતના જીવવું જોઈએ। બરાબર, એમાં એને પહેલી જ બાબત કીધી, સંગચ્છધ્વમ સાથે ચાલો, સંવદધ્વમ સાથે બોલો, સંગો બનાસી જાણતા સમાન રીતે મનને જાણનારાઓ થાવ, દેવા ભાવમ દેવોએ ભાવ યથા જે રીતે પૂર્વે પહેલા સમ સારી રીતે જાણના જાણનારા ઉપાસતે ભોગવ્યો હતો। આપણે કંઈક શબ્દમાં ગુજરાતી, હવે ગુજરાતી કરવાનું તો સંસ્કૃતમાં એવું હોય કે જે શબ્દનું હોય એનું એનું ગુજરાતી ડાયરેક્ટ થાય, પેલા બીજું પણ આવી શકે, આમાં પણ એ જી નાખે, આમાં બીજી લાઈનમાં આપણે એનાથી ભાષા તમે શરૂઆત કરવાની, યથા જે રીતે પૂર્વે પહેલા સમજાવનારા
समान रीते जाणनारा कोण देवा देवोए उपासते भागम भो भोगव्यो जे रीते पहला समान रीते जाणनारा देवोए भोग भोगव्यो ते रीते यथा तथा ते रीते संगच्छद्वं तमे सौ साथे चालो संवदद्वं तमे सौ साथे बोलो संगोमनासि जागता ने तमारा बदाना मन एक समान थाओ परिणाम ऊंधी रीते भाषण में शुरुआत हवे आपणे कीधुं के देवो ए पहेला ए भाग भोग भोगव्यो तो के नाने नवी वार्ता है टूंकमां कीधुं एक वार देवो ने दानव के ब्रह्माजी की पासे गया दानव ने कीधुं के भाई तमे ब्रह्माजी अमारी साथे है ए आपणे भाषामां कीधुं होय तो અમારી અમારી સાઈ નથી કહેતા એટલે તો અમને હે એટલો જ પ્રેમ નથી કરતા જેટલો તમે દેવોને કરો કારણ શું બ્રહ્માજી કેનું કારણ હોય રાક્ષસ મારો તૈયાર નથી ધ્યાન મારો તૈયાર નથી એવું કારણ હોય શું બરાબર એ કામ કરી કે કારણ તમને કેવા તમને લાવ્યો દાય સમજાવી દો તમારી પરીક્ષા હોય તો બરાબર જોઈએ એમાં શું થાય પેલા એ દેવોને મોકલવામાં આવ્યો એક રૂમમાં બરાબર અને એ રૂમની અંદર લાડમાં રાખેલા પણ બધાય ના હે રાતે લાકડી બાંધી દીધા રાત સીધો જ આખું વળી કે એ ખાવું તો શું કામ કરવું પડે રાત વળી એમ નહીં આમ હાથે ખાવાનું આમ કેવી રીતના થાય ભેગું ન થાય બરાબર અને એવી રીતના લાકડીથી લાલ બાંધી દીધા પેલા દેવાનો મિત્ર દેવ બહાર આવી ગયા પછી દાનવાનો મિત્ર બીજા રૂમમાં એની એ રીતના લાકડી ચાલવા દીધી અંદર લગ્ન રાખેલા પરીક્ષા પૂરી થઈ પછી જઈને જોયું દેવ એ ગુરે બધા લાડવા ખાધેલા દાનુ નામ મગી હતો લાડવા વેરામ છે બ્રહ્માજી કીધું સમજાણું ભાઈ દાનુ કે કા કેમ કે ખાઈ રાખવો બહુ શક્ય નથી એટલે દેવળે કીધું તમે શું અમારા લાકડીથી હાથ બાંધી રાખેલા અમારા હાથ આમ અમે નો ખાઈ ન ખાઈ શકે કઈ સારવાર કરો ને અમે હા મને બધા પૂરા કરી દીધા તમે લાડવો ખાઈ લીધા ત્યાં દાનુ શું કર્યું લાડવા હતા તો પૂછા મૂકવાનું લઈ જાય પણ એ મેળ ખાવું ને મેળ ખાય નહીં તારીના દેવો જે સમાન હોવા એનું બુદ્ધિ હવે અને સમાન રીતે બધાએ પોતાનો ભોગ ભોગવ્યો આ એક પુરાણી કથા આપણે દૃશ્ય કરવા માટે તો આ રીતના પેલા મંદિરમાં શું કીધું જે રીતે પહેલા સમાન રીતે જાણનારા દેવોએ ભોગ ભોગવ્યો હતો તેમ તમે સૌ સાથે ચાલો તમે સૌ સાથે બોલો અને તમારા બધાના મન એક સમાન થાઓ આ ભાષણ કરે બીજા મંત્રનું ભાષાંતર વિશ્વાની દેવ સમેતર પુરિતાની પરાસુર યદ ભદ્રમ તન્ન આસુર વિશ્વાની દેવ હે વિશ્વાના દેવ કોણ સમિતર હે સૂર્ય દેવ વિશ્વાની દુરિતાની વિશ્વના જેટલા દુરિતાની દુર્ગુણો રહેલા છે તે પરાસુર દૂર કરો અમારાથી આઘાત વિશ્વના જેટલા દુર્ગુણો રહેલા છે એમાંથી દૂર કરો બરાબર અને યદ ભદ્રમ જે પવિત્ર કલ્યાણકારી છે તન્ન આસુર તે અમારામાં લાવો બરાબર જે દુર્ગુણો છે એને દૂર કરો અને સદગુણને લાવો કોઈ માશા માંગણી એ સૂર્યદેવ ઉપર છે સૂર્યદેવ શું કામ સૂર્યદેવ એ પ્રકાશના છે એ દેવ પ્રકાશ એટલે જ્ઞાન અજવાળ બરાબર અને સૂર્યદેવની ગેરહાજરી એટલે અંધારું અજ્ઞાન બરાબર અંધકાર તો જીવનમાં અંધકાર જોઈ ગયા પ્રકાશ છે અજવાળું છે અજવાળું જીવનમાં જ્ઞાન છે કે અજ્ઞાન છે જ્ઞાન છે તેની મારી ઘણી પહેલાં લખ્યું સૂર્યદેવ પાસે તે મારી શું છે હે સૂર્યદેવ વિશ્વના તમામ દુર્ગુણોને દૂર કરો જે પવિત્ર છે તે અમારામાં લાવો અરિના એ પોતે પેલી માવી રાખે પછી ત્રીજો આગો મંત્ર અનુવ્રત પિતુ પુત્રો માત્ર ભવતુ સંવદા પિતુ પુત્રો અનુવ્રત આવ આપણે લાગે પણ ખરેખર એમ ન હોય હાલ માત્ર કેવું છે પિતુ પુત્રો અનુવ્રત પિતા પુત્ર નું અનુસરણ કરે મારા બાપોટા છે મારા બાપા હે એ જસ્ટિન કેર આપણે મને જોઈએ આપણે મને અમુક જે વર્તાવે પપ્પા જો હાલ થની આવે હાલ આપણે કરવું મારા પપ્પા વર્ષો ન વાપરતો હોય પણ મને જોઈ વાપરે ઉલટી અત્યારની સિચ્યુએશન એક આપણે જોઈએ
રમૂદ અલી નોર્મલી બધે સ્થિતિ હોય પણ ખરેખર શું હોવું જોઈએ પુત્ર પિતુ અનુભૂતા પુત્ર એ પિતાનું અનુસરણ કરવું જોઈએ અનુસરણ શેનું કરવાનું જે સારી બાબતો અનુસરણ કરે પિતા વિશે કરે આપણે કરવાની આવશ્યકતા ઓર એનો સારી જે બાબત છે એટલે આપણે અહીંયા પુત્ર માટેની વ્યાખ્યા શું હતી ઓર પુત્ર કો જે પિતાના ધ્યેયને આગળ વધારે આગળ ધપાવે એ પુત્ર પત્યે પતિ પ્રત્યે જાયા એટલે કે પત્ની કઈ રીતે બોલવું જોઈએ મધુમતી મધુરતાપૂર્ણ શાંતિમાં અને શાંતિપૂર્વક વાણી ઉચ્ચારવી જોઈએ ત્રણ વ્યક્તિને આમાં સૂચન કર્યું કોને કોને પુત્રને એટલે પુત્રની દ્રષ્ટિએ બે સૂચન અને પત્નીની દ્રષ્ટિએ એક સૂચન બે વ્યક્તિને સૂચન કર્યું પુત્રએ કઈ રીતે જીવવાનું પિતાના વ્રતનું અનુસરણ કરવાનું માતા સમાન મનવાળું થવાનું અને પત્નીએ પોતાની પતિ તરફ મધુરતાપૂર્ણ અને શાંતિપૂર્ણ વાણી ઉચ્ચારવી જોઈએ જો રાગડા પાણે તો સામ સામે આવી જાય આપણે ખબર કે ઘરમાં અંકા સમાન થાય અંકા સમાન થાય તો છૂટા થાય પણ પત્ની એ કોઈ પણ સ્થિતિમાં ગમે તો પ્રતિ તૈયાર હોય તો એ પણ શાંતિપૂર્ણ બોલે તો એ પણ શાંત થઈ જાય આખું બધી કામ કરીને આવ્યો હોય થાય પાયકા હોય એટલે શું કરે એ શાંતિપૂર્ણ પ્રેમ બોલે તો શાંત થઈ જાય એ પણ સામે આપણી ભાષામાં કોઈ તો મટકા ભરવા આવે તો એ ગુનો છે એ કૂતરાનો સંસાર થઈ જાય મનુષ્યનો નો થાય એટલે બે સૂચન કર્યા બે વ્યક્તિ એટલે આપણા આ મંત્રમાં ભાષાંતર જે શું થાય છે પુત્ર એ પિતાના વર્તનનું અનુસરણ અને માતા સમાન મનવાળું થવું જોઈએ થાવો મનવાળા થાવો અને પત્ની પતિ તરફ મધુરતાપૂર્ણ અને શાંતિપૂર્ણ વાણી ઉચ્ચારો સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ્ ઉપકારઃ ભવેત્ સર્વે ભવંતુ સુખિનઃ સર્વે બધા સુખિનઃ ભવંતુ સુખી થાઓ બધા સુખી થાઓ સર્વે સંતુ નિરામયાઃ બધા નું સ્વાસ્થ્ય નિરામય રહો સ્વસ્થ રહો સર્વે ભદ્રાણિ પશ્યન્તુ બધા પવિત્ર બાબતોને જુઓ અને માં કશ્ચિત દુર્ભાગ ભવે કોઈ પણ દુઃખી ન થાઓ આપણા ઋષિઓની આ કલ્પના હવે બધા સુખી થાઓ બધાનું સ્વાસ્થ્ય સારું રહે બધા શુભ કલ્યાણકારી જુએ બાબતોને અને કોઈ પણ દુઃખી ન થાય આપણો એક સ્વાર્થી સમાજ કે જ્યાં વ્યક્તિ એવું વિચારે કે હું જ સુખી થાઓ મારું સ્વાસ્થ્ય સારું રહે હું પવિત્ર ને મને મન થાવી જોઉં અને હું સુખી થાઉં પણ બાકીના દુઃખી થાય એવી ઈચ્છા નથી એને કે ભાઈ હું સુખી થયો તો બીજું સુખી થાવ હું સુખી થાવ કે ન થાવ બીજું તો દુઃખી જ થાવ આવા સ્વાર્થી સમાજને માટે આ પ્રેરણા છે કે ઋષિઓ શું માર્ગ રાખે બધા સુખી થાય બધા સુખી થાય બધાનું સ્વાસ્થ્ય સારું રહે તો કોઈને કઈ તકલીફ પડવાની બધા સુખી છે તો છોડી લુટપા કરવા થવા બધા પવિત્ર નજરથી જોશે તો કોઈની બેનની પ્રત્યે ખરાબ નજર જવાનું બધાએ પવિત્ર નજર રાખશે તો સમાજ વ્યવસ્થા છે એ કેટલી સારી રીતે જળવાઈ રહેશે અને કોઈ પણ દુઃખી ન થાય એના માટે કોઈ સુખી વ્યક્તિ પણ પ્રયત્ન કરે તો પણ કેટલો સમાજમાં છે એ સમૃદ્ધિનો છે એ લાભ કેટલી સમાજમાં શાંતિ સ્થળ આ કલ્પના છે ઋષિઓની માર્ગ રાખવી એટલે આ કીધું આ ચોથા મતલબનું ભાષણ શું આવે બધા સુખી થાઓ બધાનું સ્વાસ્થ્ય વિરામે રહો બધા જ પવિત્ર બાબતોને જુઓ અને કોઈ પણ દુઃખી ન થાઓ એની માં કે કોઈ પણ દુઃખી ન થાય પાંચમું કાલે વર્ષ ઉપાર્જન્ય પૃથ્વી સસ્ય સાધિની દેશોયમ છોભ રહે તો માનવા સુખ નિર્ભયા કાલે વર્ષ ઉપાર્જન્ય સમયસર વરસાદ થાવો પૃથ્વી સસ્ય સારિની અને આ પૃથ્વી ધન ધાન્યથી સંપન્ન ધન ધાન્યથી ભરેલી થાવ
समयसर वर्षा पड़े અને યોગ્ય વર્ષા યોગ્ય માત્રામાં પડે તો પૃથ્વી એ શસ્યશાળીનું ઘર ધાન્યથી સંપન્ન થાય. ઈ થાય તો દેશો પણ શોભ રહિત, આ દેશ શોભ રહિત થાવ, માનવાસન નિર્ભયા અને મનુષ્ય નિર્ભય. આમાં એક નો થાય ઘરમાં કેટલી વસ્તુ મળી છે, નિર્ભય એક હિત ત્યારે બહાર નીકળી તો આપણે આપણી જાતને સુરક્ષિત મારી શકીએ. શા માટે? કારણ કે દરેકની જે મર્યાદિત છે સુખીની વ્યાખ્યા એને નથી મળતી, બરાબર? એને એના પોતાની જરૂરિયાત પ્રમાણે મળી જાય તો એ રીતે વિચારવાનું જોઈએ. અહીં જ્ઞાની બાબતમાં ચાલુ વિશ્લેષણ કરવા જોઈએ. પહેલું પાવ કે સમયસર વરસાદ પાવ, પૃથ્વી ધન ધાન્યથી સંપન્ન થાવ, આ દેશ શોભ રહિત થાવ અને માનવ માનવું હોય લોકો હોય નિર્ભય બનો. હવે પહેલો પાઠ કલ્યાણકારી છે તે અમારામાં લાવો. પુત્ર પિતાના વચનનું અનુસરણ કરનાર અને માતાના મન સમાન અથવા માતાની બુદ્ધિ અનુસાર થાવો. પત્ની પતિ તરફ મધુરતાપૂર્ણ અને શાંતિપૂર્ણ વાણી ઉચ્ચારો. ચોથો મંત્ર, બધા સુખી થાવો, બધાના સ્વાસ્થ્ય સ્વસ્થ રહો અથવા તો નિરામય રહો, બધા પવિત્ર નજરથી જુઓ, કોઈ પણ દુખી ન થાઓ. પાંચમો મંત્ર, સમયસર વરસાદ થાઓ, પૃથ્વી ધન ધાન્યથી સંપન્ન થાઓ, આ દેશ શોભ રહિત થાઓ અને માનવ નિર્ભય બનો. તો આપો ભાઈ પહેલું પદ્ય પહેલું કાવ્ય. જો તમને આમાં કોઈ પ્રશ્ન રહી ગયો હોય તો તમે ઓનલાઈનના માધ્યમથી ચોક્કસ પ્રશ્ન પૂછી શકો છો. નમસ્કાર.